हेलो फ्रेंड्स, गुड आफ्टरनून, गुड इवनिंग। ये पाँच पाँच बजे क्या था खबर नहीं पड़ती। टाइम तो जो जाए रमरमाट दर वक्त तो आम स्ट्रगल करते हूँ अत्यार उठवा बपोरना टाइम में। कारण के ये टाइम मार से वीडियो भी एडिट करवा बाकी हो मुकवा बाकी हो तो एटलू अघरू पड़ जाए। पर आज वेलू एडिट थी गये वेलू मुकाई गए तो आई बपोर ऊँगे नहीं। એટલે એવું થાય કે કામ હોય ને ત્યારે એવી નીંદર આવે, ખતરનાક નીંદર આવે કે થોડી વાર ઊંઘવા મળી જાય પછી દોડા દોડી થાય। પણ જ્યારે બધું પતી ગયું કંઈ જ કામ ના હોય ત્યારે નીંદર જ ના આવે એવી હાલત હોય તો। અને ઘણી વાર હવે ચશ્મા આવી ગયા ને તો બહુ હેરાન થઈ ભાઈ, ગમે ત્યાં બહાર જઈએ ને અને ચશ્મા ભૂલી ગયા ભૂલથી તો તમારે વાંચવાનું અઘરું પડી જાય એમ સિરિયસલી। પહેલાં તો છે ને હું ચશ્મા ઉતારવા માટે મેં એક વાર ચશ્મા ઉતારી દીધા હું। પહેલાં તો હું મતલબ કોથમીરનું પાણી આંખમાં લગાડતો ને તો મારા મહિનામાં તો મતલબ નંબર જતા રહ્યા આખા। પછી પણ હવે શું થયું કે મેં થોડા ટાઈમ પહેલાં એક વિડીયો જોયો કે કોથમીરની અંદર પેલો કોઈ કલર લગાડે છે અને આવી રીતના વેચે છે તો ત્યાંથી મેં બંધ કરી દીધું। મેં તો ભાઈ આ તો સારું રિસ્કી થઈ જાય, આંખમાં લાગે તો વાટ લાગી જાય ને। હવે આ વૃષ્ટિને ખીજાય ને એટલે અહીંયા ખીજાણા પછી અહીંયા આવતી રહી ખોડા બિહાડે ને વાલ કરે માથામાં હાથ ફેરવે ને બધું ખીજાય, બધું ઠંડુ થઈ જાય એમ બે મિનિટમાં। તો શું મતલબ આવું ખીજામણીનો મન કહો હે? ખીજાવ તો પ્રોપર ખીજાવ, એટલા છોકરાઓને લાગવું જોઈએ કે ના મારા મા બાપ મને ખીજાણા તો હવે મારે હખીતે રહેવાનું છે એમ। આ તો કોઈ અસર જ ના થાય, ક્યાંથી ગણકાર બી રોવે બી યાર રોતી જ હોય ઘણી વાર। અરે અરૃષ્ટિ મારું માનતી જ નથી, ક્યાંથી મારે તું પ્રોપર રે કેરેક્ટરમાં આવી તો કંઈક મેળ પડે કાં એટલે જેવું પડે। તમારા છોકરાઓને સારા સંસ્કાર ને એના માટે આગળ વ્યવસ્થિત વધે, વિવેક ને બધું શીખે, મા બાપની મોટાથી ઉડાવે નહીં, મા બાપનું માન રાખે જાળવે, તો એના માટે તમારે થોડુંક તો સ્ટ્રિક્ટ બનવું પડે ભાઈ। તમે એકદમ સીધા સીધા જ રહો ને તો એ તમારા છોકરાઓ તમારે પછી પ્રોબ્લેમ કરના એમ વાંચે એ પછી તમે વિચારો ને કે હવે છોકરાઓની સાથે હું ફ્રેન્ડ થઈને રહું પછી એ તમારે ખભા પર હાથ રાખે ને પછી તમને ગમે તે બોલ્યો હા પછી એ સાંભળવાની તાકાત હોય ને તો ફ્રેન્ડ બનો। બાકી મા બાપ વચ્ચે અને છોકરા વચ્ચે એક દિવાલ કાચની તો હોવી જ જોઈએ કે છોકરાઓ મા બાપની રિસ્પેક્ટ કરે એ જરૂરી છે। પહેલાં જમી કરીને પછી સૂઈ જઈને પહેલાં ઉઠ્યા આમ મજા આવે। બહુ ટાઈમ પછી વર્કઆઉટ કર્યું આજે, મજા આવી ગઈ વર્કઆઉટ કરવાની। ચલો હવે જઈએ ઘરે, કહું જમીને ઊભા થયા છે, પપ્પાએ જમવાનું બનાવ્યું હતું। અને એકચ્યુઅલી શું હતું કે ગઈકાલે મારી સાયન્સની એક્ઝામ હતી ને તો હું સૂઈ ગઈ અત્યારે સ્કૂલેથી આવીને, ને અત્યારે છેક 3 વાગે ઉઠી અને ઇટ્સ લાઈક કે હવે કાલે છેલ્લી એક્ઝામ છે અને અમને રજા બી નથી આપી ભણવા માટે અને મારું આખું સંસ્કૃત બાકી છે તો ઇટ્સ લાઈક હવે બહુ ઓછો ટાઈમ છે તો કેવી રીતે કમ્પ્લીટ કરીશ એ જ વિચાર કરું છું ક્યાં નહીં, બટ કાંઈ નહીં હવે ટ્રાય કરું છું જેટલું જલ્દી થાય એટલું કમ્પ્લીટ કરું। અને કાલે તો છેલ્લો દિવસ છે અમારો 10th નો, ઓફિશિયલ 10th નો છેલ્લો દિવસ, પછી તો રજા આવશે ઓલું બોર્ડના માટે ભણવાની અને પછી તો સીધું બોર્ડ એક્ઝામ અને પછી પતી ગયું તો ઓફિશિયલી કાલે છેલ્લો દિવસ છે તો કાલે બધા એકદમ આમ એક્ઝામ પત્યા પછી ખુશ 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 હશે। અને એમ બી અમારો SS નો પેપર એટલે સંસ્કૃતનો પેપર તો એટલો ઇઝી હોય છે અને કે મોસ્ટલી જલ્દી પતી જતો હોય છે, હવે કાલનું તો ખબર નહીં કાલ કેટલો ટાઈમ લાગશે, પણ અગર જલ્દી પતી જશે તો બધા જલ્દી છૂટી જશે અને ધમાચકડી કાલ થવાની જોરદાર નહીં। પહેલાં હું બી બહુ એક્સાઇટેડ છું, આ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે એમ જુદા થવાનો એમ, પણ હવે જોઈએ કારણ કે હવે નેક્સ્ટ યર તો બધા અલગ અલગ ફિલ્ડમાં જતા રહેશે, સાયન્સ કોમર્સ હ્યુમેનિટીઝ તો, બટ એકચ્યુઅલી ફીલ નથી આવતું કે છેલ્લો દિવસ છે, ખબર નહીં કેમ, કદાચ પ્રેશર છે એટલે કે પછી ખબર છે કે હજી મળવાનું થશે ફ્રેન્ડ્સ જોડે એટલે કે ખબર નહીં બટ। અને પછી એના પછી અમારી પાસે 15 દિવસ છે, એક્ઝેક્ટ 15 દિવસ કે બોર્ડ માટે પ્રિપેર કરવાનો, કારણ કે 28 માર્ચથી અમારી બોર્ડ એક્ઝામ શરૂ થાય છે તો એની પહેલાં આખું પ્રિપેરેશન કરવાનું છે। અને બીજી વસ્તુ એ છે કે મને એ ખબર પડી કે CBSE મારું ગુજરાત બોર્ડ છે તો જે CBSEવાળા જે છે એમને તો બોર્ડ એક્ઝામ
26 એપ્રિલના છે છેક, અને અમારી 20 માર્ચના ચાલુ થઈને 9 એપ્રિલના પતી જાય છે. એટલે આ લોકોની એક્ઝામ તો બહુ જ લાંબી ખેંચાય છે. પણ હવે આખું વર્ષ ઓલરેડી એ લોકોને ફેબ્રુઆરીથી 10 ચાલુ કરી દે, હવે એ ફેબ્રુઆરીથી આખું વર્ષ ખેંચીને સીધું એપ્રિલ સુધી પહોંચાડે તો માણસ કેટલું કંટાળે. અને એપ્રિલ બી ના કહેવાય, એમ તો મે જ કહેવાય, કારણ કે એપ્રિલ 26 એટલે તો મે જ થયું ને, હવે નજીક જ છે. તો બિચારા કેટલા કંટાળી જતા હશે નહીં. પહેલાં મને એવું થયું કે એ લોકોને ભણવાનો કેટલો ટાઈમ મળતો હશે, પણ એવું હોય ને કે જેટલું ભણીએ આમ જેટલા બધા દિવસો મળે એટલું બધું ફોરવર્ડ થતું જાય કે પછી કરીશ, હજી દિવસો છે, દિવસો છે, દિવસો છે. પણ ઓછા ટાઈમમાં હોય ને એમાં જ એટલું મેક્સિમમ કવર થઈ જાય. એટલે મમ્મી મને એ જ કીધું કે ઉલટું તમે લોકો જલ્દી છૂટી જશો ને એમ.